डुप्लिकेट સેનિટાઇઝરનું કૌભાંડ ઝડપાયું છે. કોસ્મેટિક ધંધાની આડમાં વેચતા હતા ડુપ્લિકેટ સેનિટાઇઝર. ન્યુ સવા રોડ પર આવેલા ગોડાઉનમાંથી આ ઝડપાયું છે કૌભાંડ. અંકુર રેસિકમ પ્લાઝમાના ગોડાઉનમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. સમા પોલીસે આરોપી અનિલ મિત્તલની ધરપકડ કરી છે. પોલીસે ડુપ્લિકેટ સેનિટાઇઝર સાથે 7 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તમે જે સેનિટાઇઝર વાપરો છો એ અસલી છે કે નકલી એ ચકાસી લો. રવિ અગ્રવાલ, રવિ, આ નકલી સેનિટાઇઝર ઝડપાયું છે, કોણ છે આ વ્યક્તિ, કેટલા સમયથી આ વેચતો હતો, શું વિગતો? બિલકુલ જનક, તાજેતરમાં જ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે બજારોમાં હવે ઓરિજિનલ સેનિટાઇઝર ના બદલામાં ડુપ્લિકેટ સેનિટાઇઝર પણ વેચાઈ રહ્યું છે, જે લોકો માટે ખૂબ જ હાનિકારક થઈ શકે છે. લોકોની ચામડીને રોગ તેને આમંત્રણ આપી શકે છે. ત્યારે તેવામાં વડોદરાના ન્યૂ સમા વિસ્તારમાંથી સમા પોલીસે એક ગોડાઉન માંથી 7.7 લાખનો ડુપ્લિકેટ સેનિટાઇઝર્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે રીતના જો વાત કરવામાં આવે તો માહિતી મળે છે તે મુજબ કોસ્મેટિક વસ્તુની આડમાં આ જે વેપારી છે અનિલ મિત્તલ, તે ડુપ્લિકેટ સેનિટાઇઝરનું ધમધોકાર વેચાણ કરતો હતો. લોકોને તે સેનિટાઇઝર વેચવા માટે દુકાનોમાં સપ્લાય કરતો હતો. ચોક્કસથી તેની કિંમત પણ તેને ઓછી રાખી હતી, જેના કારણે લોકો સહેલાઈથી ખરીદી શકે. પરંતુ લોકોને એ નથી ખબર કે આ જે સેનિટાઇઝર છે તે રિયલ નથી પરંતુ ડુપ્લિકેટ છે. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તમામ મુદ્દામાલને સીઝ કર્યો છે, ગોડાઉનને સીઝ કર્યું છે અને આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની જે તજવીજ છે તે પણ શરૂ કરી દીધી છે. આમ કહી શકાય કે ચોક્કસથી આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે અને તે તમામ લોકોને હવે વિચારવા લાયક કરવામાં આવ્યું છે કે જો સેનિટાઇઝર તમે લો છો તો તેને ચકાસી લો કે તે રિયલ છે કે પછી ડુપ્લિકેટ. જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. સેનિટાઇઝરનું કૌભાંડ ઝડપાયું છે વડોદરામાંથી.